ससानुदासो भवितास्मि भूय मन स्मरेता सुपते गुणास्ते गुणीत वाकर मकरो तुकाय हरे तव नानाक प्रूष्टौ न च पार मे स्यौ न सार्वभौमौ न रसाधिपत्यौ न योग सिद्धि न पुनर्भवौ सत्वा विरहे यतांसे हरे तव पादे कमूलौ दासानुदासो भवितास्मि भूय अहम् हरेस्तव पादे कमूलम् दासानुदासो भवितास्मि भूय મારું મન હંમેશા તમારું સ્મરણ કરે મનસ્મરેતા સુપતેર ગુણાસ્તે મારી વાણી હંમેશા તમારા ગુણગાન ગાય હું મારું શરીર હંમેશા તમારી સેવા કરવા માટે દોડે હે પરમાત્મા મારે તમારી પાસે કોઈ માગણી નથી ન ના કપુષ્ટમ ન ચ પારમેષ્ટ્યમ મારે એવું કોઈ પરમ તત્વ નથી જોઈતું ન યોગ સિદ્ધિર ન પુનર્ભવમ વા મારે યોગ સિદ્ધિ તમારી પાસે નથી જોતી કે નથી મારે પુનર્જન્મ જોતો તમારે મને આપવું હોય ને બીજો જન્મ જો મનુષ્ય તરીકે આપવો હોય તો મને તમારો ક્યારેય વિરહ ન થાય હે પ્રભુ એવો અવતાર મને આપો તો જ મને મનુષ્ય બનાવજો નહીંતર મને મનુષ્ય બનવું નથી વત્રાસુરે ત્રીજા શ્લોકની અંદર વત્રાસુરે ભગવાનની બે હાથ જોડીને પ્રાર્થના કરી શ્લોકમાં વત્રાસુરે પરમાત્માને કહ્યું કે હે પ્રભુ અજાત પક્ષા ઈવ માતર ખગાહ પક્ષી એના માળામાંથી એના બચ્ચાને મૂકીને જાય બચ્ચું એમને રાહ જોતો હોય કે હમણાં મારી માં આવશે હમણાં મારા મુખમાં કંઈક કણ નાખશે હમણાં મારી માં આવશે મારા મુખમાં કણ નાખશે બચ્ચાની વૃત્તિ જેવી એની માં છે એવી વૃત્તિ મારી આપના ચરણારવિંદમાં થાય વળી પાછી વત્રાસુરને વિચાર આવ્યો કે કદાચ બચ્ચાની માં પાછી ના આવે તો બચ્ચું કાંઈ મૃત્યુ ન પામે એવી વૃત્તિ નથી જોતી વળી પાછી વિચારણા કે ગાય ધણમાં ગઈ હોય અને વાછરડું પાછળથી ઘરે હોય અને ધણમાંથી ગાય જ્યારે પાછી આવવાની હોય અને આવતી હોય અને ત્યારે વાછરડું જે રીતે અવાજ કરતું હોય અને પોતાની માને બોલાવતું હોય વાછરડાની એની મામા જે વૃત્તિ હોય એવી વૃત્તિ શ્રી હરિ મારી આપની આપના ચરણારવિંદમાં બનાવજો વળી વત્રાસુર ફેરો વળી વત્રાસુર ફરી ગયો પ્રિયમ પ્રિયરવા જે પત્નીનો પતિ વિદેશમાં ગયો હોય 12-15 વર્ષે પાછો આવતો હોય અને એની પત્નીને કોઈ જઈને એમ કે તમારા પતિ આવે છે તમારા પતિ આવે છે એ ખબર પડે અને આંગણામાં ઊભી હોય અને એને એમના પતિની રાહ જોતી હોય એવી વૃત્તિ જે પત્નીની પતિ પ્રત્યે હોય એવી વૃત્તિ હે ઠાકોરજી મારી આપના ચરણારવિંદમાં પ્રાપ્ત થાય
છેલ્લા શ્લોકની અંદર સત્સંગની માગણી કરી વત્રાસુરે. શ્લોક જનેશુ સંખ્યમ સંસાર ચક્રે ભ્રમતસ્વ કર્મ ભી. આપણે બોલીએ ને એકડા બોલીએ ને એક બે ત્રણ ચાર, જેમ બોલતા જાવ એટલા જન્મ થતા જાય. ઇન્ડિયાનું વૃદ્ધિ દર અત્યારનું એક સેકન્ડમાં એક બાળક જન્મે, મૃત્યુ દર ઘટી ગયો, જન્મ દર વધ્યો, સેકન્ડે સેકન્ડે વસ્તીનો વધારો થતો જાય છે. વિચારો ત્યાં એક નવી વ્યક્તિ આવી જાય, બે ત્રણ ચાર પાંચ છ સાત, એમ તમે બોલે જાવ એટલા માણસો વધતા જાય ઇન્ડિયામાં, મૃત્યુ દર ઘટતો જાય છે. એ સેકન્ડે સેકન્ડે માણસ મૃત્યુ નથી પામતો. વસ્તી એટલે એક અબજને 35 કરોડે પહોંચી ગઈ અત્યારે. હવે કરોડો લોકો જન્મે અને કરોડો લોકો મૃત્યુ પામે, તો વત્રાસુર બોલ્યો જ ભાઈ કે હે ભગવાન, રોજ કરોડો લોકો જન્મે કરોડો મૃત્યુ પામે, આ સંસાર ચક્રમાં ભ્રમતસ્વ કર્મ ભી, એના કર્મ પ્રમાણે ભયમાં જ કરે ભયમાં જ કરે. આવો જો જન્મ તમારે મને આપવો હોય ભમવાનો, તો મારે જન્મ નથી લેવો, ચકૈડામાં તમારે નાખી દેવો હોય, જન્મીન મૃત્યુ પામો જન્મીન મૃત્યુ પામો, તો મારે જન્મ નથી લેવો. તમારે જો મને જન્મ આપવો હોય તો મને વૈષ્ણવના ઘરની ગાય બનાવો, કે મને નિત્ય તમારો સત્સંગ થાય, રોજ મને તમારું કીર્તન સાંભળવા મળે, રોજ મને તમારું હરિભજન સાંભળવા મળે, રોજ તમારી ભક્તિ મને પ્રાપ્ત થાય, આવો જન્મ આપવો હોય તો જ મને મનુષ્ય બનાવજો, નહીતર મારે મનુષ્ય બનવું નથી. ચાર શ્લોકમાં દૈત્ય આવી સ્તુતિ કરી ગયો, કેટલો મહાન આચાર્યોએ વત્રાસુર સ્તુતિને શ્રેષ્ઠ ગણી. એક રાક્ષસ આવી સુંદર સ્તુતિ કરે. પરીક્ષિત રાજાએ પ્રશ્ન કરી લીધો, આ રાક્ષસને કેમ ખબર આટલું બધું? આગલા જન્મમાં ચિત્રકેતુ હતો. જો ચિત્રકેતુ રાજાને પાછી સમાધિ ભાષા આવી, 1 કરોડ પત્ની હતી, 1 કરોડ કોઈને પત્ની ન હોય, અને હોય તો એ લગભગ શૂન્યાવકાશ થઈ જાય ભાઈ, 1 કરોડ પત્ની ન હોય. પણ પાછળ લખ્યું વેદવ્યાસે, એને સંતાન નહોતું, એનો અર્થ છે કે આ રહસ્ય છે. 1 કરોડ પત્ની ન હોય અને પાછું સંતાન ન હોય, નામ ચિત્રકેતુ. ચિત્ર અને કેતુ, ચિત્ર એટલે હજારો સ્ત્રીઓના ચિત્ર મગજમાં ઉતારતો હતો, એટલે વેદવ્યાસે પહેલા ચિત્ર, અને કેતુ એટલે ધજાની પૂંછડી જેવું મન, માછલી જેવું મન, માછલી હૈલા કરે, ધજાની પૂંછડી હૈલા કરે, એમ આપણું મન ચિત્ર વિચિત્ર હૈલા કરે, એટલે લખી નાખ્યું ચિત્ર કેતુ, અને પાછળથી લખી નાખ્યું 1 કરોડ સ્ત્રી. 1 કરોડ સ્ત્રી નહોતી, એને મનમાં આવા વિચારો આવતા હતા, જેનું મન ચલિત હતું, અને પાછળથી લખ્યું એમને સંતાન નહોતું, પાછળથી એમને સંતાન થયું. 4 પ્રકારના સંતાન દીકરા લખ્યા છે. પેલું ઋણાનુબદ્ધ પુત્ર, આપણી સાથે ઋણ હોય ત્યાં સુધી રહે, અને ઋણ પૂરું થઈ જાય એટલે પુત્ર મૃત્યુ પામે, એ ઋણાનુબદ્ધ પુત્ર કહેવાય, ગયા જન્મનું ઋણ ચૂકવવા આવ્યો. બીજો પુત્ર ઉદાસી પુત્ર, માતા પિતાની સેવા કરે અને ન પણ કરે, બે બાજુ ખબર ન પડે, સેવાય ન કરે અને વિરોધે ન કરે, આનું નામ ઉદાસી. ત્રીજો પુત્ર સેવક પુત્ર, પુંડલિક અને શ્રવણ જેવો પુત્ર સેવક પુત્ર. અને ચોથો પુત્ર શત્રુ પુત્ર,
જન્મથી જ માતા પિતાનો વિરોધ કરે, મારે, તાળન કરે, વધ કરે, આ શત્રુપુત્ર. ચાર પ્રકારના પુત્ર પછી 49 વાયુ અને સપ્તમ સ્કંધ એ ઉત્તી લીલા વાસના પ્રકરણ નૃસિંહ પ્રાગટ્ય. હિરણાક્ષય અને હિરણકશ્યપુ, હિરણાક્ષયની કથા આપણે કહી. હિરણકશ્યપુ રાજા મુલતાનમાં, મુલતાન પંજાબમાં, એટલે પણ પંજાબ હાલનું પંજાબ નહીં, આપણું હિન્દુસ્તાનનું પંજાબ નહીં, મુલતાન અત્યારે છે પણ એ પાકિસ્તાનના પંજાબમાં છે. હિરણકશ્યપુની રાજધાની કયાધુ નામ દાનવી, એની પત્ની કયાધુ પતિવ્રતા હતી, સતી હતી. ભાઈ આપણને એમ થાય, રામને એક વર્ષ થયું, રામ રાવણને મારતા તરત મારી નાખ્યો હતો, ખાલી એનો એક હનુમાન ગયો હતો તો આખી લંકા હળગાવીને આવ્યો હતો, તો રામથી તો કેવડું થાય, એક સેકન્ડમાં આખી લંકા. પણ નહીં, એને મંદોદરીનું તપ નડતું હતું, મંદોદરીનું પુણ્ય નડતું હતું. જ્યાં સુધી મંદોદરીનું સતીત્વ છે ત્યાં સુધી હું રાવણને નહીં મારું. જરાસંધ 18 વખત મથુરા ઉપર ચડાઈ કરી. જરાસંધ બ્રાહ્મણો રોજ આવે અને માગે ને એ આપતો હતો. કનૈયાએ વિચાર્યું આની પાસે દાનનું મોટામાં મોટું શસ્ત્ર છે, આને મારે કેમ મારવો. હિરણકશ્યપુની પત્ની કયાધુર નામ દાનવી તપસ્વી હતી અને કયાધુ તપ કરવા ગયો. તપ કરતા કરતા બ્રહ્માજી પ્રગટ થયા. માગ માગ હિરણકશ્યપુ કે હું કઈ રાવણ જેવો છું તો એમ ઝડપથી બોલશો એટલે આપ માગીને તરત માગી લઈશ. નહીં નહીં નહીં, રાવણે ભૂલ કરી હતી, હું ભૂલ કરું. રાવણ બોલ્યો તો હું કોઈનાથી ન મરું, અને જો બ્રહ્માએ વરદાન આપી દીધું હોત ત્યારે તમે ને હું અહીંયા કથા ન સાંભળતા હોત, હજી વેઠે જાતા હોત રાવણની, કારણ કે આમ ને મેનું રાજ્ય જાયલા કરતું હોત 100 કલ્પ સુધી. પણ રાવણને સુધારો કર્યો, જો એની બુદ્ધિએ સુધારો કર્યો. માણસને માણસનું કર્મ પછાડે. રાવણની બુદ્ધિમાં વિચાર આવ્યો હું કોઈનાથી ન મરું, હજી બ્રહ્મા તથાસ્તુ કહેવા જતા હતા ત્યાં રાવણ બોલ્યો મનુષ્ય અને વાનર સિવાય કોઈનાથી ન મરું. બ્રહ્મા કે આમાં અમે તને પહોંચી જાવ, ચિંતા કરી. અને ભગવાન મનુષ્ય બૈના રીછ વાનર ને લઈ અને રાવણને માર્યો. કુંભકર્ણ બહુ જમતો ને બહુ જમતો, એને યાદ ન રહી બહુ, કારણ કે એને ઊંઘ બહુ આવે, આળસ વધે, અને આળસ વધે પછી બહુ યાદ ન રહી. બહુ સ્થૂળ શરીર થઈ જાય, ચરબી વધી જાય, પછી કામ ન થાય. એટલે કુંભકર્ણ નું શરીર બહુ જાડું, સ્થૂળ શરીર, હવે કઈ યાદ રહીએ નહીં. એટલે એની પત્નીને પૂછ્યું કે ભાઈ મારે તપશ્ચર્યા કરવા જવું, બ્રહ્મા પાસે શું માગવું. તો કે તમારે તો સીધું ઇન્દ્રાસન જ માગો, ઇન્દ્ર બની જાઓ. માગવું માગવું ને વળી મોડું શું કામ માગવું, ઇન્દ્રાસન એમને. તો કે મને યાદ નહીં રહી, અહીંથી ગોખતા જાઓ, ઇન્દ્રાસન 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 બોલે જાઓ. એટલે ઢોકળું ને હબર ટપુ એની જેમ કુંભકર્ણ આવ્યો. ઇન્દ્રાસન ઇન્દ્રાસન ઓમ બ્રહ્મણે નમઃ, ઇન્દ્રાસન ઓમ બ્રહ્મણે નમઃ સંપુટ આપતો ગયો. બ્રહ્મણે નમઃ ઓમ ઇન્દ્રાસન, બ્રહ્મણે નમઃ ઇન્દ્રાસન, બ્રહ્મણે નમઃ ઇન્દ્રાસન. બ્રહ્મા પ્રગટ થયા. માગ માગ ઈ જ્યાં બોલવા જતો તો ત્યાં એક વાક્યમાં એક શબ્દમાં ફેર પડી ગયો, ઈ નીકળી ગયો અને ની આવી ગયો. એ કે નિંદ્રાસન આપો. બ્રહ્મા કે તથાસ્તુ. કુંભકર્ણ કે મેં હું માગ્યું. એ કે નિંદ્રાસન. અરે મારે તો ઇન્દ્રાસન જોતું હતું. એ કે તે માગ્યું એ આપ્યું, હવે જલ્દી ઘરે જા, નહીં તો મારું વરદાન તો તરત લાગે. એને 2 મહિના ને 3 મહિના પછી આવે ને એવું ન હોય, આગળ અહીંયા જ લાગી જાય ને તને નિંદર આવી જાય ને ઘરના ગોત છે. જા જા લંકા ભેગો થા, હુઈ જાય સાઈ નાઈ. ફરી ગયું નિંદ્રાસન. વિભીષણે ભગવાનની ચરણારવિંદની ભક્તિ માગી, એને એ મળી. હિરણકશ્યપુ કે હું એવો નથી બ્રહ્મા, તમે દેવતા બધા હોશિયાર છો, ચાલાક છો, તમે પેલા કાગળ લઈ આવો, પેન લઈ આવો, હું લખતો જાઉં, તથાસ્તુ કહેતા જાઉં, નીચે સહી કરો, 2 કોપી કરો, તમે ફરી જાઓ. બ્રહ્મા ભોજપત્ર લઈ આવ્યા, કલમ લઈ આવ્યા, લખો પેલું નાર્ત બહિર દિવા નક્તમ મન્યસ્માદપિ ચા યુધે, ઘરમાં ન મરું, બહાર ન મરું, તથાસ્તુ. ન ભૂમો ન અંબરે મૃત્યુર ન નરેર ન મૃગેરપિ, ઘરમાં ન મરું, બહાર ન મરું, તથાસ્તુ. ઉપર ન મરું, નીચે મરું, તથાસ્તુ. દિવસે ન મરું, રાત્રે ન મરું, તથાસ્તુ. લીલાથી ન મરું, સુકાથી ન મરું, તથાસ્તુ. અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, તથાસ્તુ. નરથી ન મરું,
પશુથી ન મરો તથાસ્તુ. બ્રહ્માને ચક્કર મીંડા આવ્યા કે આ વખતે ઠાકોરજી હેરાન થવાના, મેં તો મન આવ્યા એટલા તથાસ્તુ કહી દીધા છે. દર વખતે અવતાર લઈને જાય આ વખતે લેવો પડશે જોરદાર, નહીંતર આ ભાઈ મરશે નહીં. રાવણને તો રીછ વાંદરા લઈને ગયા હતા, વાંધો ન આવ્યો, પણ આને કેમ ન મારવો? ઘરમાં ન મરવું, બહાર ન મરવું, ઉપર ન મરવું, નીચે ન મરવું, દિવસે ન મરવું, રાત્રે ન મરવું, લીલાથી ન મરવું, સૂકાથી ન મરવું, નરથી ન મરવું, પશુથી ન મરવું, અસ્ત્રથી ન મરવું, શસ્ત્રથી ન મરવું, આને મારવો કેમ? હિરણ્યકશ્યપ કે બે કોપી બનાવીને તો કે એક રાખો તમારી પાસે, એક મને આપો સબૂતમાં, તમારું નક્કી નહીં, કાલ ફરી જાઓ તો કોકને બતાવવા થાય. હિરણ્યકશ્યપ સીધો જ ઇન્દ્રલોકમાં ગયો. ઇન્દ્ર આમ વત્રાસુરને મારવા આવ્યો તો વજ્ર લઈને સીધો મારવા આવ્યો કે પેલા કાગળ વાંચી લે. ઇન્દ્રએ કાગળ વાંચ્યો, ઘરમાં ન મરું, દિવસે ન મરું, કે આમાં આપણું કાંઈ હાલે એમ નથી, કે લ્યો ભાઈ આ ઇન્દ્રાસન તમારું, હું આમાં તમારી સામે લડી શકું એમ નથી. લડવા વાળો જ ન મળ્યો. સંપત્તિ પરમાત્મા આવે, પણ જો એનો ઉપયોગ કરતા મને ને તમને ન આવડે તો એ એમને એમ ખાલી રહેવાની છે. ભીતે ટીંગાડેલી બંદૂક શું કામમાં આવે ભાઈ? ફોટા પાડીએ થાય, એ પછી એમને એમ ફોટામાં આવે કે આ બંદૂક અમારા દાદા રાખતા, ફૂટી કહી દીધો કે નહીં, તો એ હું કામ મારો ભાઈ આ લઈને ફૈરા આટલો આટલી ઉપાડી ઉપાડીને. ભીતે ઝૂલે છે તલવાર, શિવાજી કેરી ભીતે ઝૂલે છે. એક ભાઈ એમ ગાયું, ઓલી તો ભેટે ઝૂલે છે તલવાર, શિવાજી કેરી ભેટે, ભેટમાં રાખી હતી તલવાર શિવાજી. ઓલો કે ભીતે ઝૂલે, ભીતે જ રહેવાની, કારણ કે આપણે કાંઈ કરવાની નથી શિવાજીની જેમ, એ ફોટા પાડવા માટે રાખવાની છે. ઈશ્વરે કેટલા વરદાન આપ્યા જુઓ, છતાં એ માણસને શાંતિ નહીં, ઇન્દ્રાસન લેવા ગયો. આ આપણી પ્રકૃતિ છે, આપણને એક વસ્તુનું સુખ આપે તો આપણે એમ કહીએ કે હજી મને આટલું આપી દે તો સારું. આપણી હિરણ્યકશ્યપ વૃત્તિ બહાર નથી જતી. બસ હવે પરમાત્મા મને ઘણું બહુ દઈ દીધું, મને આટલી બુદ્ધિ આપી, બડા ભાગ્ય માન અસતનું પાવા. પેલું એમ જ બોલી જાઓ ને કે પેલું તો અમારું ભાગ્ય ઈ કે મનુષ્ય દેહ મળ્યો. બડા ભાગ્ય, મોટામાં મોટું ભાગ્ય તો અમારું ઈ છે કે અમને મનુષ્ય દેહ મળ્યો. હવે અમારે કાંઈ નથી જોઈતું, જાઓ. પણ ઉત્તરાસુર હિરણ્યકશ્યપ વૃત્તિ આપણામાં આવે, ક્યારેક વૃત્રાસુર વૃત્તિ આવે, ક્યારેક રાવણની વૃત્તિ આવે, ક્યારેક કૌંસ વૃત્તિ આવે, ક્યારે શિશુપાલ વૃત્તિ આવે. આ બધા વૃત્તિના નામ છે, આ કોઈ દૈત્ય નથી, આપણી અંદર ભરેલી છે. હિરણ્યકશ્યપ વૃત્તિ, શિશુપાલ વૃત્તિ, દંતવક્ર વૃત્તિ, કૌંસ વૃત્તિ ક્યારે ક્યારે આવે છે એ નક્કી નથી. ભયંકર ત્રાસ વર્તાવ્યો, ત્રણેય લોક ત્રાહીમામ થઈ ગયા. પ્રહલાદનો પ્રાદુર્ભાવ, પ્રહલાદ એમને ત્યાં પુત્ર તરીકે જૈનમાં સંડામર્કને બોલાવ્યા, મારા પુત્રને ગદા વિદ્યા, મટકી વિદ્યા, પટકી વિદ્યા, પંજા યુદ્ધ, દંદ યુદ્ધ બધું શીખવાડો, મારા કરતા મહાન બનાવો. સંડામર્ક ગુરુકુલના આચાર્ય હતા. સંડામર્ક પ્રહલાદને લઈ ગયા અને પ્રહલાદે ભણવાની શરૂઆત કરી. પ્રહલાદને શ્લોક બોલ્યા, એક શ્લોક એના ગુરુ બોલ્યા, પ્રહલાદે એની સામે ચાર બોલ્યા. એટલે ગુરુએ કહ્યું, ભાઈ હજી આ સંહિતા સુધી હું નથી પહોંચ્યો અને તને આ ક્યાંથી આવડે? તો કે મને તો નારદજી પાસેથી આ જ્ઞાન ગર્ભમાં મળ્યું. અમેરિકા વાળાઓએ હમણાં સંશોધન કર્યું, છેલ્લી સંશોધનમાં, કે ગર્ભમાં બાળક હોય એને તમે જે સંગીત વગાડો, જે વસ્તુનો ભાવ આપો એને, એવા સંસ્કારો આવે છે. એલા ભાઈ, અમારા ઋષિ મુનિઓ તો આ ગર્ભના સંસ્કારની વાત કરોડો વર્ષ પહેલા કરી ગયા, કે ધ્રુવ અને પ્રહલાદને ગર્ભમાં સંસ્કાર. નારદજીએ ભાગવત કથા કયાધુને સંભળાવી ત્યારે ગર્ભા અવસ્થામાં પ્રહલાદે એ કથા સાંભળી, એના ગુરુને એણે સંભળાવી. એના ગુરુએ કહ્યું, તું મારો ગુરુ, હું નહીં, કારણ કે તને વધારે જ્ઞાન છે. અને ગર્ભના સંસ્કારનું બીજું દ્રષ્ટાંત હોય તો અભિમન્યુ. સાત કોઠાનું યુદ્ધ જ્યારે ભગવાન કહેતા હતા, ઉત્તરા એ સાંભળતા હતા અને અભિમન્યુ ગર્ભમાં હતો, પણ એની માં ભગવાન કૃષ્ણ દ્રૌપદીને સાત કોઠાના યુદ્ધની રચના કહેતા હતા કે સાત કોઠામાં આ રીતે જવાય. ગર્ભમાં સાંભળી લીધું અભિમન્યુએ. અને જ્યાં પાછા વળવાની વાત કનૈયો કેવા જાતો હતો ને, ત્યાં દ્રૌપદીને ઊંઘ આવી ગઈ. હા, સુભદ્રાને ઊંઘ આવી ગઈ.
સાતમા કોઠામાં જવામાં સુભદ્રા જાગતી હતી, ગર્ભમાં સાંભળ્યું અભિમન્યુએ. બહાર નીકળવાનો રસ્તો કનૈયાએ સુભદ્રાને કહ્યો, પણ સુભદ્રાને ઊંઘ આવી ગઈ. અભિમન્યુને બહાર નીકળવાના રસ્તાની ખબર ન રહી. પણ છેલ્લે જ્યારે ત્રિશુલ વ્યૂહ રહીચો કૌરવોએ અને કનૈયો અને અર્જુન નહોતા, ધર્મરાજા મુજાણા, ત્યારે નાનકડા છોકરા જેવડું સ્વરૂપ અભિમન્યુનું, ત્યારે કહ્યું, દાદા ચિંતા કરોમાં, સાત યુદ્ધના કોઠાની વિદ્યા તો મને ગર્ભમાં મળી છે. અરે દીકરા, એમાંથી બહાર નીકળવાની તને ખબર નથી, બહાર નીકળવાની ખબર નથી, અંદર જવાની તો ખબર છે ને. હું અંદર જઈને તો લગભગ અડધું પૂરું કરી નાખીશ. કદાચ મારું બહાર નીકળતા નથી આવડતું ને મૃત્યુ થાય ધર્મના કારણે, પણ ત્યાં સુધીમાં તો હું કેટલાય લોકોને લઈ લઈશ. કેવી અભિમન્યુ વૃત્તિ આપણામાં આવવી જોઈએ, અભિમન્યુની વૃત્તિ કેવી. અને અંદર વયો ગયો, અડધી સેના તો ત્રસ્ત કરી દીધી, પાછું નીકળતા નહોતું આવડતું એ વાત અલગ હતી. ગર્ભના સંસ્કાર આપણા સંસ્કૃતિમાં છે. અને પ્રહલાદે એના ગુરુને કહ્યું કે મને તો આ બધું ગર્ભમાં મળ્યું. હિરણ્યકશ્યપુએ એક વખત ખોળામાં બેસાડી અને પ્રહલાદને પૂછ્યું કે તારા ગુરુ તને શું શીખવાડે છે. અને પ્રહલાદ બોલ્યા, પિતાજી, ગૃહમ અંધકૂપમ વનમાગત્ય મધ્યમાં ચરિતઃ. હે પિતાજી, આ સંસાર છે એ અંધારા કુવા જેવો છે, આપણે બધા એમાં પડ્યા છીએ. બહાર નીકળવું હોય ને તો હરિ નામ રૂપી દોરી પકડી અને બહાર નીકળી શકાશે, નહીંતર અંદર આપણે ગુંગળાઈને મૃત્યુ પામવાને. હરિનું નામ જ્યાં ખોળામાં લીધું ને ત્યાં આને વીજળીનો કરંટ લઈ ગયો, કે દુનિયામાં મેં હરિ અને વિષ્ણુનું નામ લેવાની ના પડી અને આ મારો જ દીકરો મારા ખોળામાં નામ લઈએ ઘા કર્યો. હાજર કોણ? આ મારો પુત્ર નથી, શત્રુ છે, એને પહાડ ઉપરથી ફેંકો. બચી ગયા, પહાડ ઉપરથી ફેંકવામાં આવ્યા. ગાંડા હાથી સામે મૂકો, ડાયો હાથી થઈ ગયો. પ્રકૃતિ મળે જ. ઉકળતા તેલમાં નાખો, તેલ ઠંડુ બની ગયું. સિંહિકા આવી, હોલિકા, રાહુની માં, મારી પાસે એક ચાદર છે અને ચાદરને હું ઓઢી લઉં તો મને અગ્નિ ન બાળે. અને એ પ્રહલાદને લઈને બેઠી. 49 વાયુ આવ્યા, ચાદર પ્રહલાદ ઉપર વીંટળાઈ ગઈ અને સિંહિકા બળી. સિંહિકાનો અર્થ છે આપણા છઠ શત્રુ અગ્નિમાં બાળવા જોઈએ. અગ્નિનો અર્થ છે આપણે આપણા શરીરમાં 6 શત્રુ બને. હોળીનો અર્થ છે આપણા હૈયામાં જે હોળી બળે છે ને એને ઠારવાની છે. હૈયામાં કામની હોળી બળે, હૈયામાં ક્રોધની હોળી બળે, હૈયામાં અભિમાનની હોળી બળે છે, એને સાત્વિક બનાવવી. અગ્નિમાં આ હોળી અને આ દુર્ગુણોને આપણે તપાવવા જેથી કરીને એ પવિત્ર બની જાય. ઉતાસણીનો અર્થ આ છે. સિંહિકા બળી ગઈ. ભુભુક્ષિતમ કિમ ન કરોતિ પાપમ. માણસ ભૂખો હોય ને તો શું પાપ ન કરે, એને ભોજન ન આપો. 1 મહિના સુધી કારાગૃહમાં પૂરી દીધા. પ્રહલાદને જમવા ન આપ્યું. હવે કળિયુગમાં જૂનાગઢની રામાંડલી ગંગા જળિયાની હમણાંની વાત, જેલમાં જો નરસિંહ મહેતાને ઠાકોરજી હાર પહેરાવવા આવતો હોય જૂનાગઢમાં, તો સતયુગમાં પ્રહલાદને જમવાનું ના આપવા આવે? નિશ્ચિંત છે આવે જ, લક્ષ્મીજી રોજ જાતા. 1 મહિના પછી તાળું તોડ્યું. પ્રહલાદ પેલા કરતા સુંદર શરીર. હિરણ્યકશ્યપુએ વિચાર્યું, હવે આનું મારે શું કરવું? બધાએ કહ્યું, મહારાજ આ તમારો પુત્ર માયાવી છે અને તમારા પુત્રને એ જાદુગર છે, એને બધી જ વિદ્યા આવડે, એને કોઈ નહીં મારી શકે. હિરણ્યકશ્યપુને બહુ મુશ્કેલી થઈ. એમણે એક સ્તંભને લાલ ચોળ કર્યો. દેવતાઓ આકાશ માર્ગે આવ્યા. પ્રહલાદને બોલાવીને પૂછ્યું કે તું એવું જ્ઞાન આપે ને કે મારો ભગવાન જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે, જ્યાં જ્યાં નજર મારી ઠરે. યાદી ભરી છે આપની, જ્યાં હું જોઉં ત્યાં હે પરમાત્મા તમે મને દેખાઓ. યત્ર અત્ર તત્ર સર્વત્ર. તારો વિચાર એવો છે ને કે કણ કણમાં ભગવાન? પ્રહલાદ કે છે જ, અને છે, એમાં કઈ ખોટું નથી. બધી જગ્યાએ ભગવાન રહેલો છે, સર્વત્ર ભગવાન છે. ભગવાન વિનાનું કોઈ સ્થાન ખાલી જ નથી. હવે બોલો. હિરણ્યકશ્યપુએ કહ્યું, તો આ થાંભલામાં તને ભગવાન દેખાતો હોય નહીં, દેખાય એમાં કઈ? જે બધી જગ્યાએ હોય, અણુ અણુમાં વાસ તારો, અણુ અણુમાં છે તો એ થાંભલામાં હોય. ક્વાસો યદોસી સર્વત્રમ. જો બધી જગ્યાએ હોય તો હિરણ્યકશ્યપુએ કહ્યું, કસ્માત સ્તંભેર ન દશ્યતે, તને આ થાંભલામાં દેખાવો જોઈએ. પ્રહલાદે કહ્યું, થાંભલામાં છે,
તો ભાત પીડી જા ભાઈ. થાંભલામાં તને પરમાત્મા દેખાતો હોય તો દોટ મુખ. અને 5 વર્ષની ઉંમર થાંભલા પાસે પહોંચ્યો, મન જરાક ડૈગ્યું. લાલ ચોળ સ્તંભ હતો, અંદરથી ગુરુ ગુરુ અવાજ આવતો હતો. નૃસિંહ ભગવાનનો વાક્ય હતું, ગુરુ 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 અવાજ આવતો હતો. અને સ્તંભની માથે લાલ કીડીની હાર જોઈ પ્રહલાદે વિચાર્યું, મારો ભગવાન આવી ગયો. અને જય અને દોટ મૂકી અને સ્તંભને બાથ પીડી ભગવાન પ્રગટ થયા. બોલો નૃસિંહ ભગવાન કી જય, બોલો કૃષ્ણ લાલ કી જય. ભયંકર રૌદ્ર રૂપ ઠાકોરજી નું લાલ ચોળ આંખ, ગુરુ ગુરુ અવાજ, આકાશ લાલ ચોળ, દેવતાઓ ધ્રુજવા માંડ્યા, દિગ્પાલો ધ્રુજી ગયા, મહાપુરુષો ની સમાધિ ભંગ થઈ ગઈ. કે આ શું ભાઈ નું ભયંકર કડાકો થયો, પૃથ્વી ધ્રુજી ઉઠી, ભયંકર નેત્ર લાલ, ઘૂમ ચારે બાજુ દ્રષ્ટિ ફેંકી દેતો, બધા દેવતાઓ ભાઈગા કે આવું આપણે રૂપ ક્યારેય જોયું નથી. હિરણ્યકશ્યપુ ભાઈગો, નૃસિંહ ભગવાન એની પાછળ દોડ્યા. હિરણ્યકશ્યપુને પકડી મહેલની અંદર ઓસરી અને રૂમની વચ્ચે ઉંબર્યા ઉપર બેસી ખોળામાં સુવડાવીને પછી કીધું, હિરણ્યકશ્યપુ બ્રહ્માએ આપ્યો નહીં, કાગળ કાઢ હવે, હાલ કોપી તારી પાસે લઈને ફરોશ ને તો કા કાઢ, આજ કામમાં આવ. ભગવાન માર ચોકડી, ચોકડી મારતો જાય એક એક ને હાલ, એટલે ઈ કામ પૂરું થાય એનું. તારું બીજું બોલ, બીજું ઉપર ન મરું, નીચે ન મરું, આકાશમાં છીએ નહીં, પાતાળમાં નહીં, ગયું ઈ કે ગયું માર ચોકડી, દિવસે ન મરું, રાતે ન મરું. ક્યાં અત્યારે શું સમય આલે? નૃસિંહ ચરિત્ર ભાગવત ને બદલે નૃસિંહ ચરિત્રમાં લખ્યું, વૈશાખ શુક્લ 14 દિશાન રવિ હોત જબ સંધ્યાય કાલ. વૈશાખ સુદ 14 નૃસિંહ જયંતી અને રવિ હોત જબ સંધ્યાય કાળ. આકાશનો સૂર્ય સંધ્યામાં હતો, એનો અર્થ છે નૃસિંહ ભગવાનનું પ્રાગટ્ય સંધ્યા સમયે થયું. બોલ અત્યારે કયો સમય છે? તો સંધ્યા. સંધ્યાને રાત કહેવાય નહીં, દિવસ નહીં. ગયું ગયું. બીજું બોલ, લીલાથી ન મરું, સુકાથી ન મરું, હું તને નખથી મારવાનો. નખને લીલો કહેવાય કે નહીં, સૂકો કહેવાય કે સૂકો ન કહેવાય? તો હવે ગયું તો કે હા, માર ચોકડી. બીજું માગ, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું. જેટલા દુનિયામાં અસ્ત્રો છે ને એમાં નખનું નામ નથી, બરોબર ને? તો કે હા, જેટલા શસ્ત્રો છે એમાં એ નખનું નામ નથી ને? તો કે નહીં ભગવાન. તો નખને અસ્ત્ર કહેવાય નહીં, શસ્ત્ર કહેવાય નહીં. ગયું ગયું ભગવાન. હવે બોલ, નરથી ન મરું, પશુથી ન મરું. નૃસિંહ ભગવાન કે હું તને કેના જેવો લાગુ? એ કે હજી ખબર નથી તમે કોણ છો. એ જો આ ખબર હોત ને તો બે ત્રણ બીજા માગી લેત. મને આવી હજી સુધી તમને ઓળખી જ નથી શક્યો, તમે ક્યાંથી આવ્યા એમ. નૃસિંહ ચરિત્રમાં લખ્યું છે કે નખા કરોત પાટી સરોરૂહમ, ભયંકર વર્ણન લખ્યું છે. ભાગવતજીમાં નથી, મર્યાદા છે.
નૃસિંહ અવતાર ચરિત્રમાં ભયંકર લખ્યું નૃસિંહનું રૂપ, કે નખથી એના પેટને ચીરી અને એના આંતરડાની માળા નૃસિંહ ભગવાને પહેરી લીધી, ત્યાં તોય એને શાંતિ ન થઈ. જગતમાં જ્યાં દ્રષ્ટિ ફેરવે ત્યાં આખું જગત ધ્રુજે, દેવતાઓ ધ્રુજવા માંડ્યા કે આખી પૃથ્વી રસાતળમાં જવાની ઝટ કરો, આને શાંત કરો. આને શાંત કોણ કરે? બ્રહ્મા. આગળ થાવ. બ્રહ્મા કે આ વરદાન મેં જ આપ્યા હતા, એ મને જ ગોતતા હશે અને મારો જ વારો પેલા આવે, કાંઈ કે મને જુએ ને એટલે પૂરું થયું. કારણ કે આ બધું કરનાર હું જ છું, વરદાન મેં જ દીધા હતા, જોયા વિનાના હું ના જાઉં. આનું રૂપ તો જુઓ, લક્ષ્મીજી તમે જાઓ, તમે એના પત્ની છો ને, અને પત્નીને જોઈને પતિ હંમેશા શાંત થઈ જાય. ઘરમાં થતા હોય છે, અહીંયા ન થાય. આ તો કહેવત છે કે ભાઈ પત્નીને જુએ ને ત્યાં પતિ ગમે તેવો ઓલો હોય ને એ સમી જાય. આવી રોટલી એની આવી રોટલી હોય બા, તને રસોઈ બનાવતા જ નથી આવડતી, જિંદગી આખી આ ખાઈ ખાઈને થાકી ગયા, આમાં પાણી ના પલકા જેવું શાક બનાવ્યું, આવું શાક હોય આ રીંગણાના શાકમાંથી કેવી સુગંધ આવે, બા તને આવડ્યું જ નહીં બેટા, મહેનત બનાવ્યું તારી તારા ઘરના યાદ બનાવ્યું, પણ આટલું બધું સુંદર, બહુ સારું. ફરી ગયો તરત, બાનું નામ ગયું એટલે ઘરવાળીને તો કંઈ કહેવાય નહીં. એટલે જો અહીંયા ભગવાને બોલ્યા, બ્રહ્મા બ્રહ્મા બોલ્યા છે, હું નથી બોલ્યો. બ્રહ્મા કે તમે જાઓ, તમને જોઈને શાંત થઈ જાય. લક્ષ્મીજીનો પ્રભાવ હોય છે ને ઘરમાં, બ્રહ્માને તો ખબર હોય, રોજ જતા હોય. એટલે લક્ષ્મીજી કે એ વાત સાચી, મારાથી શાંત થાય, આવું રૂપ તો મેં નથી જોયું. અને બીજું ક્યાંક હું જાઉં ને ઘરનો ઝઘડો યાદ આવી જાય ને બધું હાટું વારે ભેગું, તો મારું તો પેલા અચ્યુતમ કેશવમ થાય, હું નહીં જાઉં. ઠાકોરજીનું કાંઈ નક્કી નહીં, ઘણા ઘરમાં ઝઘડા થયા છે અમારે બેને, પણ તો હવે આને રુદ્ર, જો આને રુદ્ર રૂપમાંથી સૌમ્ય રૂપ નહીં કરીએ તો હમણાં ચૌદે બ્રહ્માંડ ઓગળીને રસાતાળમાં. લક્ષ્મીજીએ કહ્યું કોઈ દી ન બને, જેના માટે આવો ભીષણ અવતાર લીધો, ઠાકોરજીને પરિશ્રમ પડ્યો, જેના માટે ઈ ભગવત ભક્ત પ્રહલાદને આગળ કરો, તમને મને જોઈને તો વધારે ક્રોધ ઉપડશે. જેણે જીવનમાં પાપ નથી કર્યું ઈ પ્રહલાદને આગળ કરો, હમણાં સૌમ્ય રૂપ બની જશે. અને બ્રહ્માને જુઓ, ભગવાનના ભક્તનો કેવડો પ્રતાપ, ભક્તિનો કેવડો પ્રતાપ, બ્રહ્માની આગળ પ્રહલાદને મૂકવામાં આવ્યા. એની પાછળ બ્રહ્મા, એની પાછળ નારદ, એની પાછળ ઇન્દ્ર, અગ્નિ, વરુણ, વાયુ, કોઈ આગળ જવાની હિંમત કરતું નથી. ભગવાનને એનો ભક્ત વાલો, જ્યાં દ્રષ્ટિ નૃસિંહ ભગવાનની પ્રહલાદ ઉપર પડી, બે હાથ લાંબા કર્યા નૃસિંહ ભગવાને અને પ્રહલાદે દોટ મૂકી અને સીધો જ પ્રહલાદ નૃસિંહ ભગવાનના ખોળામાં બેસી ગયો. ભગવાન નૃસિંહનું સ્વરૂપ એકદમ રુદ્ર રૂપમાંથી સૌમ્ય બની ગયું. અને હવે બ્રહ્મા આદિ તમામ દેવતાઓએ, લક્ષ્મી સહિત તમામ દેવતાઓએ બે હાથ જોડી અને ભગવાનની, ઇન્દ્રાદિક દેવતાઓએ નૃસિંહ ભગવાનની સ્તુતિ કરી છે. બ્રહ્મા ગયા સુરગણા મુનયો સિદ્ધા સત્વેતતાનો મતયો વચસા પ્રવાહે નારાધ તુમ પુરગુણે ધુના પિપ્રુ કિમ તોષ્ટુમર્હતિ સમે હરિરોગ્રજાતે નૈવાત્મન પ્રભુરયૌ નિજલાભ પૂર્ણ માનમ જનાદ વિદુષ કરુણો ઋણીતે જનો ભગવતે વિદધીતમાન તૈયાત્મને પ્રતિમુખ યથા મુખ શ્રી. પ્રહલાદે બે હાથ જોડીના પ્રહલાદ સ્તુતિ શ્રીમદ ભાગવત, કે પ્રભુ મારા જેવા 5 વર્ષના બાળક માટે આપને મહા કષ્ટ પડ્યું અને આપ મારા માટે અવતાર લઈને આવ્યા, એ પ્રભુ મને ક્ષમા કરો, મને આપના ચરણારવિંદમાં સ્થાન આપો, પ્રભુ મને આપની ભક્તિનું દાન કરો, મને કામના વિનાની ભક્તિ પ્રાપ્ત થાય એવા આશીર્વાદ આપો. અને ત્યાર પછી બ્રહ્માદિક તમામ દેવતાઓએ નૃસિંહ ભગવાનની આરતી ઉતારી. અહીંયા પણ આપણે ભગવતજીની વાંગ્મય સ્વરૂપની આરતી ઉતારીએ. યજમાનભાઈઓ અત્રે પધારે, એ પહેલા બારગામથી જો મહેમાન પધાર્યા હોય એને ભોજન અહીંયા જ લેવાનું છે. મનોરથી રામાણી પરિવારનું
ખાસ આગ્રહ ઉપરાંત કોઈ વૈષ્ણવ હોય કદાચ આ રસોડે પ્રસાદી ન લેતા હોય તો હવેલીમાં એમની વ્યવસ્થા પણ રાખી છે મહેમાનોમાં, તો એ પાત્ર લેવા ત્યાં પધારે, ત્યાં વ્યવસ્થાની વ્યવસ્થા થઈ ગઈ છે. તો અહીંયા ભોજન કરતા હોય મહેમાનો એ અહીંયા કરે, હવેલીમાં કરવું હોય એ ત્યાં પ્રસાદ લઈએ. અને આવતીકાલે એકાદશી છે એટલે એ પણ બપોરે, એવું ન માનતા કે બપોરે બે ભાગ કરશું, કારણ કે અગિયારસ છે, કોઈને ઉપવાસ હોય તો કથામાં એ પણ વ્યવસ્થા રાખવામાં જ આવશે. ફરાળ અને કોઈ ભોજન કરતું હોય તો એના માટે ભોજન પણ. એટલે એકાદશીનો ઉત્તમ દિવસ, મહાપ્રભુજીનો જન્મદિવસ, પ્રાગટ્ય મહોત્સવ, સુંદર મજાનો દિવસ. અને એમાં પાછું આપણે આવતીકાલે બપોરે 12 વાગે પહેલાં રામ જન્મ કરશું, બપોર પછી આપણે નંદ મહોત્સવ કૃષ્ણ જન્મ કરશું. ઉત્તમ દિવસ 11મો દિવસ. એટલે યજમાન ભાઈઓ અત્યારે આરતી કરવા પધારે, સામગ્રીનો વાટ થાય ત્યાં સુધી બેસવા વિનંતી. સામગ્રી અત્યારે રાજભોગ ધરાવાય જ ગયો છે, એને આપ લઈ શકો, લઈ અને એનો વાટ કરી શકો છો, અહીંથી સામગ્રી લઈ જવી.